અને તે સાધુ તેમણે આપતકાળ પડ્યા વિના રાત્રિને વિશે સંઘ સોબત વિનાનું ચાલવું નહીં તથા આપતકાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહીં। અને જે વસ્ત્ર બહુમૂલ્યવાળું હોય તથા ચિત્ર વિચિત્ર ભાતનું હોય તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ દુશાલા હોય ને તે જો બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતે પહેરવું ઓઢવું નહીં। અને ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહીં। અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં। નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો। અને જે ગૃહસ્થના ઘરને વિશે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું। અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે પૃથ્વીને વિશે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું। અને નૈષ્ઠિક બ્રહ્મચારી ને એ સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું। અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિ જે સંસ્કાર તેમને વિશે જમવું નહીં તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિશે જમવું નહીં। અને રોગાદિક આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને જાણીને સાંભળવી નહીં। અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું। અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતી વાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહીં અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો। અને કોઈનું દૂત પણ ન કરવું તથા ચાળિયા પણ ન કરવું ને કોઈના ચાર ચક્ષુ ન થવું અને દેહને વિશે અહમ બુદ્ધિ ન કરવી
ને સ્વજનાધિકને વિશે મમતા ન કરવી, એવી રીતે સાધુના વિશેષ ધર્મ કયા? અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઈ ભાઈ સર્વે, તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે, અને આ ધર્મનો જે વિસ્તાર, તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. અને સર્વે જે સચ્છાસ્ત્ર, તેનો જે સાર, તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે તે કેવી છે, તો સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે. એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી, તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ, તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે, તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. અને જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે, તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે, એમ અમારા સંપ્રદાય વાળા સ્ત્રી પુરુષ તેમણે જાણવું. અને અમારા જે આશ્રિત સત્સંગી, તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો, અને જેને ભણતા આવડતું ન હોય, તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું, અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય, ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી, અને આ જે અમારી વાણી, તે અમારું સ્વરૂપ છે, તે રીતે પરમ આદર થકી માનવી. અને આ જે અમારી શિક્ષાપત્રી, તે જે તે દૈવી સંપદાએ કરીને યુક્ત જે જન હોય તેને આપવી, અને જે જન આ સુરી સંપદાએ કરીને યુક્ત હોય તેને તો ક્યારેય ન આપવી. સંવત 1882ના મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે, તે પરમ કલ્યાણકારી છે. અને પોતાના આશ્રિત જે ભક્તજન,
તેમની જે સમગ્ર પીડા, તેનો નાશ કરનારા એવા અને ધર્મે સહિત જે ભક્તિ, તેની રક્ષાના કરનારા એવા અને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. સતશાસ્ત્ર સહુનુ આછે સાર, બુદ્ધિ માહી મે કરી વિચાર, પછી શિક્ષા પત્રી લખી સારી રે, પછી શિક્ષા પત્રી લખી સારી, મનવાંછિત ફળ દેના મનવાંછિત ફળ દેનારી. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ જય, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ.